સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો, પવન સાથે ક્યાંક વરસાદ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છના વાગડ વિસ્તારમાં પવન સાથે વાવાઝોડો માહોલ સર્જાયો હતો. શહેરમાં આંધી ઉડતા રસ્તા ચોખ્ખા થઈ ગયા હતા. રાપર સહિત અનેક ગામોમાં આંધી અને તુફાન જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માવઠારૂપી વરસાદ કચ્છ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે, ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના અનેક ગામોમાં ગત રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો ન હતો, ત્યારે આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં સાંજના 6 વાગ્યાના અરસામાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના લીધે આંધી તુફાન સર્જાયા હતા, જેમાં શહેરના અનેક સ્થળોએ સાઇડબોર્ડ ઉડીને નીચે પડ્યા હતા. પરંતુ વરસાદ પડ્યો હતો. આમ આજે રાપર સહિત આસપાસના ગામોમાં આંધીનો વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું તોફાની બની રહેલું જોવા મળી રહ્યું છે. આમ કચ્છના વાગડ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને રોડ રસ્તાઓ પર ધૂળ ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે, જેને લઈને રસ્તાઓ પણ ચોખ્ખા દેખાતા નથી. આમ રાપર સહિતના આસપાસના વિસ્તારોમાં ગામોમાં આંધી અને તુફાન સહિત વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માવઠારૂપી વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે અને હાલ રાપર સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે.